ઓમ નમ શિવાય વિદ્યાર્થી મિત્રો પાઠ છે પ્રશ્ન એક છે નીચેના શબ્દ જૂથમાંથી માન્ય શબ્દ નીચે લીટી કરો તો અહીંયા તમને બે શબ્દ આપવામાં આવ્યા છે તેમાંથી જે સાચો શબ્દ હોય એના નીચે તમારે લીટી કરવાની છે તો પ્રથમ બે શબ્દમાં સાચો શબ્દ છે રમકડા બીજા શબ્દમાં સાચો શબ્દ છે ચકરડી ત્રીજા શબ્દમાં સાચો શબ્દ છે આઈસ્ક્રીમ ચોથા શબ્દમાં સાચો શબ્દ છે મદારી પાંચમા શબ્દમાં છે મેળો છઠ્ઠામાં જુઓ ચગઢોળ સાતમામાં ફરકડી અને છેલ્લો શબ્દ લાકડી હવે પ્રશ્ન બે આ પાઠના ચિત્રના આધારે શિક્ષકે બોલેલા વાક્ય ફરી લખો તો પ્રથમ વાક્ય છે લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને અહીંયા તમને વાક્ય આડું અવળું આપવામાં આવ્યું છે જેને તમારે સાચી રીતે લખવાનું છે તો ચાલો હું આજે તમને મેળામાં લઈ જાઉં નંબર બે મેળામાં મજા કરીશું જઈ તો સાચું વાક્ય બનશે મેળામાં જઈ મજા કરીશું ત્રણ ચક્કર ચક્કર ફરતી છે ચકડોળ મેળામાં તો સાચું વાક્ય બને છે મેળામાં ચકડોળ ચક્કર ચક્કર ફરે છે પ્રશ્ન ચાર એક ફુગ્ગાવાળો વેચે છે ફુગા રંગબેરંગી ફુગ્ગા વેચે છે પાંચમું વાક્ય સાપનો ખેલ બતાવે મદારી છે સાચું વાક્ય બનશે મદારી સાપનો ખેલ બતાવે છે છઠ્ઠું વાક્ય આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક સાચું વાક્ય બનશે કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે સાતમું વાક્ય વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં સાચું વાક્ય બનશે મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે વાક્ય નંબર આઠ રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક સાચું વાક્ય બનશે બાળકો ખરીદી છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર લખો એક નંબર મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો ઉત્તર લખીશું ત્રણ દુકાનો દેખાય છે પ્રણામ રમકડાની દુકાન બીજું હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને ત્રીજી સોનું મીઠાઈની દુકાન પ્રશ્ન બે દોડા પર ચાલતા નટના હાથમાં શું છે જવાબ લખીશું દોડા પર ચાલતા નટના હાથમાં એક લાકડી છે પ્રશ્ન ત્રણ મદારી શું વગાડે છે મદારી વગાડે છે પ્રશ્ન ચાર કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે જવાબ લખીશું બે બાળકો રમકડા ખરીદી રહ્યા છે આગળ પ્રશ્ન ચાર આપેલ ચિત્રની મદદથી આઠ દસ વાક્ય લખવાના છે તો તમે જોઈ શકો છો કે ચિત્ર શેનું છે એક ગાર્ડનનું તો એના આધારે આપણે દસ વાક્ય લખવાના છે વાક્ય લખીશું આ ચિત્ર બગીચાનું છે તેમાં ઘણા બધા બાળકો યુવાનો અને વૃદ્ધો દેખાય છે બગીચાની ફરતે વૃક્ષો છે બગીચાની લપસણી પર બે બાળકો લપસી રહ્યા છે બગીચામાં વચ્ચે એક સુંદર ફુવારો છે બે બાળકો દડો રમી રહ્યા છે ઝાડ નીચે એક કૂતરો આરામ કરે છે ઝાડ નીચે એક છોકરો અને એક છોકરી કુલ્ફી ખાઈ રહ્યા છે બગીચામાં એક તળાવ છે તેમાં ત્રણ બતક તરે છે એક બાંકડામાં સ્ત્રી અને પુરુષ બેઠા છે હવે જોઈએ પ્રશ્ન પાંચ વર્તમાન પત્રો કે સામાયિકોમાંથી ચિત્રો મેળવી તેના પરથી એક વાર્તા લખો તમારે અહીંયા આ જે ચિત્ર આપ્યા છે એને નંબર દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે એક ચિત્રમાં બે ભાઈબંધ છે પછી ત્યાં તમને એક રીંછ દેખાય છે પછી એક મિત્ર ઝાડ ઉપર ચડી જાય છે એક નીચે છે એ નીચે ઊંઘી જાય છે રીંછ એની નજીક આવે છે અને પછી બંને મિત્રો ફરી દેખાય છે તો આવા ચિત્ર જોઈ અને તમને એક વાર્તા સરસ મનમાં યાદ આવી ગઈ હશે ખરું ને તો આ જ વાર્તાને અહીંયા લખવાની છે એને અહીંયા નીચે પ્રશ્ન નંબર છમાં પણ આપવામાં આવી છે કે ઉપરના ચિત્રો ધ્યાનથી જુઓ અને નીચેના વાક્યો જે ચિત્રને લાગુ પડતા હોય તે ચિત્રનો નંબર ડાબી બાજુના ચોરસમાં લખો તો પ્રથમ વાક્ય છે કનુને ઝાડ પર ચડતા આવડતું નહોતું તેથી તે જમીન પર ચત્તો સૂઈ ગયો તો અહીંયા આપણે ઉપરના ચિત્રમાં જોઈએ તો એવું વાક્ય કયા નંબરનું છે ક્યાં દેખાય છે તો નંબર ચાર તો આ વાક્યની સામે પણ આપણે કયો નંબર આપીશું નંબર ચાર બીજું વાક્ય રસ્તામાં તેઓ ચાલતા હતા ત્યાં તેમણે એક રીંછને એમની તરફ આવતું જોયું કનુએ મનુને કહ્યું જો રીંછ આપણી તરફ આવે છે તો આ વાક્યનું ચિત્ર તમને ક્યાં દેખાય છે કયો નંબર છે તો નંબર બે તો અહીંયા વાક્યની આગળ પણ આપણે શું લખીશું નંબર બે ત્રીજું વાક્ય કનુ અને મનુ મિત્રો હતા એક વખત તેઓ ગી જંગલમાંથી પસાર થતા હતા જંગલમાં એકબીજાનો સાથ નહીં છોડવાનું તેમણે નક્કી કર્યું હતું તો આવા વાક્યના પ્રકારનું ચિત્ર તમને ચિત્રમાં ક્યાં દેખાય છે નંબર વન એટલે કે એક તો વાક્યની આગળ કયો નંબર લખશો એક એના પછીનું વાક્ય મનુ ઝાડ પરથી ઉતર્યો ને કનુને પૂછ્યું તને રીંછે કાનમાં શું કહ્યું કનુએ કહ્યું રીંછે મને કહ્યું કે જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને ભાગી જાય એમનો વિશ્વાસ ન કરવો તો આવા પ્રકારનું ચિત્ર તમને દેખાય છે હા કયું છે નંબર સિક્સ તો વાક્યની આગળ કયો નંબર લખીશું પછીનું વાક્ય છે મનુ ઝડપથી દોડીને પાસેના ઝાડની ઊંચી ટોચે પહોંચી ગયો એણે કનુને છોડી દીધો તો આવું ચિત્ર તમને અહીંયા ક્યાં દેખાય છે નંબર ત્રણ તો વાક્યની આગળ પણ આપણે કયો નંબર લખીશું નંબર ત્રણ પછીનું વાક્ય રીંછ કનુ પાસે આવ્યું તેને સૂંઘ્યો કનુએ થોડા સમય પોતાનો શ્વાસ રોકી દીધો રીંછને લાગ્યું કે કનુ મરી ગયો છે તેથી તે ચાલ્યું ગયું તો આવું વાક્ય દર્શાવતું ચિત્ર કયું છે નંબર પાંચ તો વાક્યની આગળ કયો નંબર લખીશું પાંચ હવે તમને થશે કે અહીંયા વાર્તા કઈ રીતે લખીએ તો અહીંયા તમે જે રીતે વાક્યના ક્રમ આપ્યા છે તો પ્રથમ નંબરનું વાક્ય પહેલાં પછી બીજું ત્રીજું ચોથું અને પાંચમું એમ લખશો એટલે આખી વાર્તા તમારી અહીંયા લખાઈ જશે સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરો તો પ્રશ્ન એક છે કનુ અને મનુ ક્યાંથી પસાર થતા હતા તો વિકલ્પમાંથી શોધીએ તો કયો વિકલ્પ આવશે ક જંગલમાંથી તો એની સામે આપણે ખરાની નિશાની કરીશું પ્રશ્ન બે કનુએ મનુને કહ્યું જો તો આમાંથી આપણે સાચો જવાબ શોધી કાઢીએ તો કયો છે ગ રીંછ આપણી તરફ આવે છે પ્રશ્ન ત્રણ મનુ ઝડપથી દોડીને તો આમાંથી ત્રણ વિકલ્પમાંથી સાચો જવાબ છે પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો પ્રશ્ન ચાર કનુએ શું કર્યું તો જવાબ સાચો આવશે ક જમીન પર જથ્થો સૂઈ ગયો પાંચ રીણ છાવ્યું અને તો પ્રશ્નનો સાચો જવાબ છે ખ તેણે કનુના શરીરને સૂંઘ્યું હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ તો આ પ્રશ્ન આઠ છે રીંછ વિશે સાત આઠ વાક્યો લખો તો પ્રથમ તો લખીશું રીંછ એક જંગલી પ્રાણી છે તે મિશ્રાહારી પ્રાણી છે તેનો રંગ કાળો છે રીંછના પંજા અણીદાર હોય છે તેના દાંત મોટા અને અણીદાર હોય છે તે ઝાડ પર ચડી શકતું નથી તેના શરીર પરના નાના પર નાના વાળ હોય છે તેનામાં સૂંઘવાની શક્તિ અનેરી હોય છે આવી રીતે આપણે આઠ વાક્ય લખીશું અને અહીંયા તમારો પાઠ એક પોથીમાં પૂરો થાય છે